ચાલ ઓકે. હવે ગૂગલ સેટ ક્લિક ઇફેક્ટ ટુ બટન ઇન એન્ડ્રોઇડ રેડી. સોલ્યુશનનું ફર્સ્ટ ઓપ્શન સ્ટેક ઓવરફ્લો. સ્ટેક ઓવરફ્લોની લિંક હોય પહેલાં ઓપન કરી લો. જો સ્ટેક ઓવરફ્લો છે, મોસ્ટ ઓફ પહેલાં સ્ટેક ઓવરફ્લો આવશે. ક્લિક ઇફેક્ટ ઓન બટન ઇન એન્ડ્રોઇડ. આપ્યું છે એની જોઈ લઈએ. સોલ્યુશન આપ્યું છે, સોલ્યુશન આપ્યું છે, પણ આપણે આમાં કંઈ ટકો પડે ને તો આપણે એ ટકો જ પાડો, આપણે બીજું કંઈ કામ નથી કરવું. આપણે એના માટે શું કરશું, એની બે ત્રણ વસ્તુ આપી, આ રીતે થાય, આ રીતે થાય, મારે કઈ યુઝ કરીને મારે ડિસાઇડ કરવાનું છે. નીચે જાવા કોડથી નહીં થાય, પણ XML થી કરવું બેટર છે જાવા કરતાં. જાવામાં તમે થોડા કન્ફ્યુઝ થશો, લોડ વધારે આવશે, એના કરતાં XML આપણા માટે સિમ્પલ રહેશે. સૌથી પહેલા રિસોર્સ લેઆઉટ, લેઆઉટમાંથી આ એક ફાઇલ હું કોપી કરી લઉં છું, બહાર મૂકી દઉં અહીંયા. XML ફાઇલ અંદર જે ન્યૂ ને એમ પછી XML ને રિસોર્સની કરવો, એટલે મેં શું કર્યું, જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ ફાઇલ છે એને મેં કોપી કરીને લઈ લીધી. હવે આ જ ફાઇલને હું નેમ ચેન્જ કરી નાખું, આને આપી દઉં બોર્ડર અંડરસ્કોર ક્લિક. બોર્ડર એ છે અને ક્લિક એ છે, એક જ ફાઇલમાં બનાવી રેડી, ખાલી રિનેમ કરી ફાઇલને. હવે એ જ ફાઇલ અહીંથી પાછી હું કોપી કરીને હવે ક્યાં મૂકીશ, એને ડ્રોએબલ. રેડી, તો બાકી બધી ફાઇલ આપણે બંધ કરી દઈએ. અને આ જે બોર્ડર અંડરસ્કોર ક્લિક નામની ફાઇલ બનાવી, એમાં પહેલા કંટ્રોલ એ ઓલ ડિલીટ. મારે પેલું ન્યૂમાં જઈને પછી XML ફાઇલને એવું ત્રણ ચાર લિંકો આવે, એટલે મેં શું કર્યું, કોપી કરીને બહાર લીધી, નેમ ચેન્જ કરીને પછી અંદર ડ્રોએબલમાં પેસ્ટ કરી. હવે મારે જે કંઈ લખવું હોય ક્યાં લખવાનું છે, અહીં જે કંઈ લખવાનું હોય ક્યાં છે, એના માટે આપણે હમણાં જ કોડ જોયો અહીંયા. આ કોડ આપણે લઈ લઈએ સિલેક્ટરવાળો. મેં કીધું સિલેક્ટર ટેગ આવશે, કોડને આપણે સમજવાનો છે. આ સિલેક્ટર ટેગ રેડી, એની અંદર નંબર ઓફ આઇટમ ક્રિએટ કરવાનો. નંબર ઓફ આઇટમ એમાં જો સ્ટેટ ફોકસ, સ્ટેટ ફોકસ, સ્ટેટ ફોકસ ત્રણ વખત આપ્યું છે. સ્ટેટ પ્રેસ, પ્રેસ ને પ્રેસ બધું સેમ આપ્યું એવું લાગે છે. આપણે એમાં ચેન્જ કરી નાખીએ, જો કોડ રેડીમેડ મળશે પણ જોઈએ પ્રમાણે ચેન્જ કરવાનો છે. આપણે એને જેવો જોઈએ એ રીતે ચેન્જ કરી નાખશું. ખાલી મેં શું રાખ્યું અહીંયા, સિલેક્ટર ટેગ, એની અંદર બે આઇટમ. આઇટમ એટલે શું, અંદર તમારે જેટલી આઇટમ એડ કરવી એટલી કરી શકો, એને કંઈ પ્રોબ્લેમ. એમાં સ્ટેટ પ્રેસ એકવાર ટ્રુ અને એકવાર ફોલ્સ, એટલે શું થયું,